છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના સમલવાંટ ગામે આવેલું છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. અહીં બાલિકા વિદ્યાલયની સાથે વિદ્યાર્થીનીઓને રહેવા માટે સરકારી છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ વોર્ડન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે નવા આવેલા વોર્ડન તરફથી ન તો યોગ્ય જમવાની સુવિધા આપવામાં આવે છે, ન તો હોસ્ટેલમાં યોગ્ય સ્વચ્છતા રાખવામાં આવે છે. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે નવા વોર્ડન પોતાના અંગત કામો પણ વિદ્યાર્થીનીઓ પાસે જ કરાવે છે. જ્યારથી નવા વોર્ડનની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતી હોવાના આરોપ વિદ્યાર્થીનીઓ તરફથી લગાવવામાં આવ્યા છે. આ અંગે વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને પણ જાણકારી આપી હતી. વાલીઓનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષથી હોસ્ટેલમાં બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ નવા વોર્ડન આવ્યા બાદ દીકરીઓને કોઈ ને કોઈ કારણોથી હેરાન કરવામાં આવી રહ્યા છે. સાંભળો વાલી અને વિદ્યાર્થીનીઓનું આ અંગે શું કહેવું છે. ભણે છે 2017 થી ભણવામાં એને મૂકી છે. અત્યાર સુધી જે જૂના મેડમ હતા, બેન હતા, અત્યાર સુધી કોઈ પ્રશ્ન નહીં આવ્યો, પણ હવે આ નવા મેડમ આવે છે. ત્યારથી અમે 2 મહિનાથી અમને છોકરીઓ ફોન કરીને કહેતી હતી કે અમને બેન પરેશાન કરે, પણ હવે છોકરીઓને શું જાણ કરી કે તમે વાલી એ બેન વાલી મિટિંગ રાખશે, એટલે અમે આવીને પછી અમે જાણ કરીશું એવું કીધું હતું એમને, પણ એ વાલી મિટિંગ રાખી નથી. વાલી મિટિંગ રાખતા તો અમે એને જાણ. નવા વોર્ડન તરફથી ઉભી કરવામાં આવેલી કનડગત સામે કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીનીઓ લડી લેવા માંગે છે. આ જ કારણ છે કે વોર્ડનની તાત્કાલિક બદલી કરાવવામાં આવે તેવી રજૂઆત સાથે વિદ્યાર્થીનીઓએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વોર્ડન તરફથી ઉભી કરવામાં આવતી અસુવિધા અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ તરફ તંત્ર તરફથી પણ વિદ્યાર્થીનીઓને હૈયા ધારણા આપવામાં આવી છે. અમારી હોસ્ટેલમાં પુષ્પા મેડમ આવ્યા છે ત્યારે અમને ટ્યુશનનું પણ નહીં હરખી રીતે મળતું અને જમવાનું પણ નહીં મેનુ પ્રમાણે મળતું અને સાફ સફાઈ અમને કરાયા કરે છે. એથી અમે આવી બધી વસ્તુઓ માટે અમે ભરતી કરવા માંગે છે અને પુષ્પા મેડમને જલ્દીથી કાઢવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ. હું 12માં આવી હું ત્યારથી વોર્ડન પુષ્પા મેડમ આવ્યા ત્યારથી અમને જે સુવિધાઓ સરકાર તરફથી મળતી હતી એ હવે મળતી નથી. ટ્યુશનની બાબતમાં ટ્યુશન ધોરણ દસમાં ગણિત અને વિજ્ઞાનનું ચાલે છે, પરંતુ ધોરણ બારની દીકરીઓને અંગ્રેજી અને અર્થશાસ્ત્રનું ટ્યુશન જોઈએ છે. વોર્ડન પુષ્પા મેડમ આવ્યા ત્યારથી અમે કહીએ છીએ કે અમને ટ્યુશનવાળા સર જોઈએ છે, પરંતુ હજી સુધી ટ્યુશનવાળા ક્લાસની ભરતી કરાઈ નથી. અમારા હોસ્ટેલમાં પહેલું જમવાનું અમને બધું મેનુ પ્રમાણે મળતું હતું, હવે અમને મેનુ પ્રમાણે મળતું નથી. જ્યારથી વોર્ડન પુષ્પા મેડમ આવ્યા છે ત્યારથી પુષ્પા મેડમ જમવાનું અમને સરખી રીતના આપતી નથી, કઠોળ જ ખવડાવ કરે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સમલવાટ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કેટલીક વિદ્યાર્થીનીઓ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ખાતે આવી પહોંચી છે અને તેઓ સાથે થતા અન્યાય સાથેના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેની વહારે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ આવી છે. રાજ્ય સરકાર જનજનના કલ્યાણ માટેની યોજનાઓ બનાવે છે, કરોડો રૂપિયાના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક બાબુઓની બેદરકારીના કારણે તેનો 100% અમલ થઈ શકતો નથી, તેનો 100% લાભ જનજન સુધી પહોંચી શકતો નથી તેવી વરવી વાસ્તવિકતા હાલ તો સામે આવી છે. જો કે તંત્ર દ્વારા તેઓને જે હૈયાધરણા આપવામાં આવી છે, જેનું સોર્ટ આઉટ કેટલા દિવસમાં થાય છે તે તો આગામી સમય જ બતાવી શકે છે, પરંતુ જે હાલ જે વિદ્યાર્થીઓ દ્વારા જે પોતાની આપવીતી સંભળાવી છે તે હકીકતમાં એક દયનીય સ્થિતિ રજૂ કરી રહી છે. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.